ખાબક્યો. વન વિભાગને ગ્રામજનોએ જાણ કરી, જેમાં માત્ર વન વિભાગે 2 વનકર્મીને મોકલી દીધા અને 5 કલાક બાદ વન વિભાગ પાંજરું લઈને આવ્યું અને રેસ્ક્યુ હાથ ધર્યું, જેમાં બીજા વનકર્મી આવીને રેસ્ક્યુ હાથ ધર્યું હતું, જે 2.5 કલાક બાદ દીપડો બહાર કાઢ્યો. જે વાડી બાબુભાઈ વાલજીભાઈ ગજેરાની માલિકીની હતી તેમાં આ દીપડો ઘૂસ્યો હતો. ભેસાણના માલડી ગામની વાડી વિસ્તારમાં વહેલી સવારે દીપડો વાડીમાં ખાબક્યો. વન વિભાગને ગ્રામજનોએ જાણ કરી, જેમાં માત્ર વન વિભાગે 2 વનકર્મીને મોકલી દીધા અને 5 કલાક બાદ વન વિભાગ પાંજરું લઈને આવ્યું અને રેસ્ક્યુ હાથ ધર્યું, જેમાં બીજા વનકર્મી આવીને રેસ્ક્યુ હાથ ધર્યું હતું, જે 2.5 કલાક બાદ દીપડો બહાર કાઢ્યો. જે વાડી બાબુભાઈ વાલજીભાઈ ગજેરાની માલિકીની હતી તેમાં આ દીપડો ઘૂસ્યો હતો. ભેસાણના માલડી ગામની વાડી વિસ્તારમાં વહેલી સવારે દીપડો વાડીમાં ખાબક્યો. વન વિભાગને ગ્રામજનોએ જાણ કરી, જેમાં માત્ર વન વિભાગે 2 વનકર્મીને મોકલી દીધા અને 5 કલાક બાદ વન વિભાગ પાંજરું લઈને આવ્યું અને રેસ્ક્યુ હાથ ધર્યું, જેમાં બીજા વનકર્મી આવીને રેસ્ક્યુ હાથ ધર્યું હતું, જે 2.5 કલાક બાદ દીપડો બહાર કાઢ્યો. જે વાડી બાબુભાઈ વાલજીભાઈ ગજેરાની માલિકીની હતી તેમાં આ દીપડો ઘૂસ્યો હતો. એસડી ટીલાળા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ડુંગર ઉત્તર રેન્જ જૂનાગઢ, જૂનાગઢ વન વિભાગ. આજે ગિરનાર સેન્ચ્યુરીની બાજુમાં માલીડા ગામ આવેલ છે, ત્યાં બાબુભાઈ વાલાભાઈ ગજેરાની ખુલ્લો કૂવો હતો. કૂવામાં એક દીપડો પડી ગયેલ સવારમાં. અમને મેસેજ મળ્યો ત્યારબાદ સ્થળ ઉપર જઈ અને તપાસ કરી, અને તપાસ કરતા કૂવામાં 15 ફૂટ જેટલું નીચે પાણી હતું અને પડખે બખોલ હતી. બખોલમાં દીપડો સંતાયેલો હતો. ત્યારબાદ રેસ્ક્યુની કામગીરી માટે પિંજરું કૂવામાં ઉતારવામાં આવેલ અને પિંજરું ઉતારી અને દીપડાને કૂવામાં જે ટેકરા પર બેઠેલો હતો તેમાંથી 2 કલાકની મહેનત બાદ પિંજરામાં લેવામાં આવેલ અને દીપડાને બહાર કાઢેલ છે હાલ. અને આ દીપડો સ્વસ્થ અને તંદુરસ્ત જોવા મળેલ છે. અને રાત્રિના જે વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે, જંગલ વિસ્તારમાં ખાસ કરીને સાહેબ, ગ્રામજનોએ 9:30 જાણ કરી તેને રેસ્ક્યુ ટીમ મોડી આવી ખાતે તો તપાસ કરવામાં રેસ્ક્યુ ટીમ તો સ્થળ ઉપર આવી જ ગઈ હતી, પણ પિંજરા જે વજનવાળા પિંજરા હતા એટલે નાનું પિંજરું ઓછા વજનવાળું લેવા માટે ગયેલ હતું ટ્રેક્ટરમાં, બીજું પિંજરું લેવા માટે ગયેલ હતું અને એ કાર્યવાહી ભેગું કરવાની ગતિમાં હતી.